હેલો વચપાલથી સરસ મજાની સર્કિટ સેકન્ડ ચેપ્ટર માંથી આવી ચૂકેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ x અને y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે? સૌથી પહેલા તો નામકરણ બેટા આપણે આપી દેશું. આ જેટલા પણ કેપેસિટરો છે દરેકને પ્રેમથી નામ આપી દઈએ બેટા. અહીંયા ત્રણ ચાર જે માઇક્રોફેરાડેના છે નામ આપી દઈએ બેટા, C1 C2 ત્યારબાદ C3, અહીંયા કહી દઈએ બેટા C4, ને અહીંયા આવેલું છે એને નામ આપી દઈએ C5. ઈચ્છા થાય એ મુજબના નામકરણ આપણે એને આપી શકવાના છે. હવેની કહાનીને આગળ વધારીએ. અહીંયા તો x અને y આપેલા છે, આ પોઈન્ટનું નામ ખબર નથી, તો એને આપણે પ્રેમથી કહી દઈએ બેટા P, ને આ પોઈન્ટને બેટા આપણે પ્રેમથી કહી દઈએ બેટા Q. રેડી? તો ચલો x અને y વચ્ચેની હવે આકૃતિ કેવી થશે જરાક વિચારીએ. સૌથી પહેલા બેટા x ડ્રો કરી નાખશું, ત્યાર પછી અહીંયા બેટા y ડ્રો કરી નાખશું. p અને q બે વચ્ચે છે, તો ચલો બેટા આમાં ક્યાંક બેટા આપણે p રાખીએ અને આમાં ક્યાંક રાખશું બેટા q. કોઈ પણ જગ્યાએ બેટા આપણે તેને રાખી શકશું, અત્યારે કોઈ આઈડિયા નથી, તો જસ્ટ વચ્ચે ટેકાવી દીધેલો છે. જે પહેલો કેપેસિટર છે C1, એ કઈ જગ્યાએ તમને દેખાય છે, કોની કોની વચ્ચે દેખાય છે? જે C1 છે એનો એક છેડો x સાથે છે, જ્યારે અન્ય છેડો p સાથે છે. તો x છેડો x સાથે અને અન્ય છેડો p સાથે જોડાય એવી રીતે બેટા આપણે C1 અહીંયા આપણે બતાવી દીધેલું છે. ત્યાર પછી આગળ વધીએ તો C2 જે છે એ C2 છે બેટા p અને q ની વચ્ચે. તો p અને q ની વચ્ચે બેટા પ્રેમથી આપણે અહીંયા C2 દર્શાવી દીધેલું છે. કહાનીનો દોર હજી આગળ વધારીએ. C3 છે બેટા, એ છે q અને y ની વચ્ચે. તો q અને y ની વચ્ચે પ્રેમથી આપણે બતાવી દઈએ બેટા અહીંયા C3. ને C4 છે એ છે બેટા x અને q ની વચ્ચે. તો x અને q ની વચ્ચે પ્રેમથી બતાવશું બેટા C4. ને છેલ્લું જે C5 છે એ છે બેટા સરસ મજાનું બિંદુ p અને ત્યાર પછી બિંદુ y ની સાથે. તો બિંદુ p અને ત્યાર પછી બિંદુ y ની સાથે એ છે બેટા C5. ઓહો ઓહો ઓહો, આ તો બેટા લાગી રહ્યું છે સરસ મજાનું એવું વિસ્ટન બ્રિજ. અને વિસ્ટન બ્રિજ માટે આપણે ખબર છે સમતુલ્ય, જ્યારે બેટા વિસ્ટન બ્રિજ સંતુલિતમાં હશે ત્યારે વચ્ચેથી કોઈ પણ જાતનો પ્રવાહ પસાર નહીં થાય. તો વચ્ચેનું C2 આપેલું છે એ તો માત્ર તમને બેટા ભ્રમિત કરવા માટે આપેલું છે. પ્રવાહ તો ઉપર અને નીચેથી જ જશે. તો ખાલી બેટા આપણે C1 અને C5 નું સમતુલ્ય ગણશું, ત્યાર પછી C4 અને C3 નું સમતુલ્ય ગણશું. ઉપરના બંને કેપેસિટરો આપણે સરસ મજાના એવા આપણે જોઈ શકવાના છીએ, છે શ્રેણીમાં. ને શ્રેણીમાં બેટા કેપેસિટરોનું જો શ્રેણી જોડાણ હોય તો અવરોધો કરતા સ્ટોરી જુદી થશે. આપણે ખબર છે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, દરેકનું બેટા ચાર ચાર માઇક્રોફેરાડે છે. ઉપર થશે બેટા 4 × 4, નીચે થશે 4 + 4, ને ચોકે ચોકે બેટા થશે 16, 4 × 4 = 8, 16 ના છેદમાં 8. એવો આન્સર, એટલે આન્સર આવશે બેટા 2 માઇક્રોફેરાડે. સેમ ટુ સેમ રીતે નીચે પણ 2 માઇક્રોફેરાડે. આ જે બંને 2 માઇક્રોફેરાડે ના જે કઈ કેપેસિટરો છે તે એકબીજા સાથે તો સમાંતરમાં જોડેલા છે. ને સમાંતરમાં બંનેને જોડતા સમતુલ્ય કેપેસિટન્સ થશે, બંનેનો સરવાળો થશે. તો ફાઇનલ સર્કિટનો ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2 + 2, ધેટ મીન્સ 4 માઇક્રોફેરાડે. તો જે આપણો પસંદ કરવાનો જે આન્સર છે એ આન્સર છે બેટા અહીંયા D. થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ.